વિગતવાર સમાચારમાં વાત કરીએ તો પીએનબી કૌભાંડ મામલે નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રુપના માલિક મેહુલ ચોકસીની મુશ્કેલી વધી ગઈ છે. મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે. સ્પેશિયલ પ્રિવિયસ ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટ દ્વારા મુખ્ય આરોપી નીરવ અને તેમના સંબંધિત તેમજ ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ઈડીએ સહિતની તમામ એજન્સીઓને મહાગોટાળા મામલે તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ નીરવ મોદી અને મેહુલ ચોકસીની સંપત્તિ 5,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ અત્યાર સુધીમાં 41 જેટલી સંપત્તિને જપ્ત કરી છે. મહત્વનું છે, સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો છે. ત્યારે તપાસ એજન્સીઓની ભલામણ બાદ વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આરોપોનો સામનો કરી રહેલા એસએસસી વિરુદ્ધ સ્ટુડન્ટ્સનું પ્રદર્શન 7મા દિવસે પણ યથાવત રહ્યું છે. દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્સમાં એસએસસીની ઓફિસની બહાર પેપર લીક મામલાને લઈને વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ પ્રદર્શનને સમાજ સેવક અન્ના હજારેનો પણ સાથ મળી ગયો છે. અહિંસા કે માર્ગ સે જો યહાં આંદોલન ચલા રહે હૈ, મેં આપ સબકે લિયે ધન્યવાદ કરતા હું. क्योंकि लोकतंत्र को अगर मजबूत करना है, अन्याय अत्याचार के विरोध में अहिंसा के मार्ग से जितना हम कोशिश करेंगे आंदोलन के माध्यम से, उतना लोकतंत्र मजबूत होता है. હાઈટેક યુગમાં ફાસ્ટ લાઈફ જીવતા લોકોમાં મોબાઈલ ઇન્ટરનેટ નેટવર્ક એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેના કારણે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કંપનીઓમાં માર્કેટમાં ટકી રહેવા માટેની કાંટાની ટક્કર જોવા મળતી હોય છે. જેને પહોંચી વળવા કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા અવનવા લોભામણા પ્લાન્સની ભરમાર કરતી હોય છે. બીએસએનએલ કંપનીએ પણ ઇન્ટરનેટ કનેક્શનનો નવો પ્લાન રજૂ કર્યો છે. બીએસએનએલએ જીઓ અને એરટેલને સીધી ટક્કર આપવા માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપની પોતાના પોસ્ટપેડ યુઝરને 399 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગની સાથે 30 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાન 1 માર્ચથી એક્ટિવ થઈ ગયો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં ઇન્ટરનેટ યુઝ કરવાની કોઈ સીમા નથી અને આ પ્લાન હાલના અને જૂના એમ બંને પ્રકારના ગ્રાહકો માટે રહેશે. બીએસએનએલ પ્લાનની સીધી ટક્કર એરટેલ અને વોડાફોનના 399 રૂપિયાવાળા પ્લાન અને આઈડિયાના 389 વાળા પ્લાન સાથે થશે. ઉલ્લેખનીય છે કે આ કિંમતમાં એરટેલ અને વોડાફોન 20 જીબી ડેટા આપે છે, ત્યાં જીઓ 409 રૂપિયામાં 30 જીબી ડેટા આપે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ત્રિપુરામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને ડાબેરીઓના 3 દાયકા જૂનો ગઢ ધ્વસ્ત કરી દીધો છે. ત્યારે કારમી હાર બાદ મુખ્યપ્રધાન માણિક સરકારે તેમના પદેથી રાજીનામું આપ્યું છે. પાકિસ્તાન સિંધ પ્રાંતમાં થારની રહેવાસી મહિલાએ ઇતિહાસ રચી દીધો છે. આ મહિલા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં પહેલી હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ વાતની જાણકારી આપી હતી. 39 વર્ષીય મહિલાને પીપીએ સિંધ વિધાનસભાના એક અલ્પસંખ્યક સંસદીય સીટના ઉમેદવાર બનાવ્યા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારની રહેવાસી કૃષ્ણા કુમારી કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. કૃષ્ણા કુમારી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં પહેલી હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ વાતની જાણકારી આપી હતી. 39 વર્ષીય કૃષ્ણા કુમારીને પીપીએ સિંધ વિધાનસભાના એક અલ્પસંખ્યક સંસદીય સીટના ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક માટે 3 માર્ચે ચૂંટણી યોજાઈ હતી. કૃષ્ણા કુમારી પાકિસ્તાનના પહેલા એવા દલિત મહિલા છે જે સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. પાકિસ્તાનમાં બિન મુસ્લિમને સેનેટર બનાવવાનું શ્રેય પીપીને જાય છે. આ અગાઉ પણ પીપીએ 2009માં એક દલિત ડોક્ટર ખાટુમલ જીવનને સેનેટર તરીકે ચૂંટી કાઢ્યા હતા. ત્યારબાદ 2015માં એન્જિનિયર જ્ઞાની ચંદ્રને પણ સેનેટર બનાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
વેલકમ બેક. આગળ વાત કરીએ તો કર્ણાટકના તુમકુરમાં પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યુવાનોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં યુથ પાવર અ વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા વિષય પર પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રામકૃષ્ણ વિવેકાનંદ આશ્રમના 25 વર્ષની ઉજવણી, શિકાગોમાં વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલા ભાષણની 125મી વર્ષગાંઠ અને સિસ્ટર નિવેદિતાની 150મી જયંતિના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું. બલ્કી મેં તો આપની સ્વીકૃતિ સે इसमें यह भी जोड़ना चाहूंगा, युवा देवो भव, युवा शक्ति देवो भव. युवा को मैं दैवीय शक्ति के तुल्य इसलिए समझता हूं क्योंकि युवा को मैं परिस्थिति नहीं, आयु की एक अवस्था नहीं, बल्कि एक मानसिक अवस्था मानता हूं, मानसिक स्थिति मानता हूं. युवा सिर्फ ये नहीं सोचता कि जो पहले अच्छा था वही बेहतर था. युवा ये सोचता है कि पुराने से सीख लेकर वर्तमान और भविष्य को और बेहतर कैसे बनाया जाए. તો પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ભાજપનો જય જયકાર થયો છે અને મોદી લહેર ફરી વળી છે. ત્રિપુરામાં 25 વર્ષના ડાબેરીઓના શાસનનો અંત આવ્યો છે અને બહુમતી સાથે ભાજપનો કેસરિયો લહેરાયો, ત્યારે ભાજપની આ જીત પર સપાના નેતા અઝામ ખાને કટાક્ષ કર્યો છે. સપાના નેતાએ મોદી સરકાર પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભાજપ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ચૂંટણી જીતે તો ખરી જીત કહેવાય. ચુનાવ ઓર ઉસકે નતીજે, સરકાર ઉસકી કાર્યશૈલી કા दारोमदार, त्रिपुरा, मेघालय, पांडिचेरी, इन राज्यों से नहीं होगा. असल इसका नतीजा तब निकलेगा जब मध्य प्रदेश का चुनाव होगा, राजस्थान का चुनाव होगा और हाथ कंगन को आरसी का, ये आए 2 दिन बाद. आप अंदाजा लगा सकते हैं मध्य प्रदेश में जो 2 चुनाव हुए हैं दोनों भाजपा बुरी तरह हारी है. इन 2 चुनावों में जितना वोट है उतना वोट त्रिपुरा में है. इस कामयाबी को देख लीजिए, आपकी तरह है. કાર્તિ ચિદમ્બરમને સીબીઆઈ મુંબઈ લઈને આવી છે. અધિકારીઓનું માનવામાં આવે તો તપાસ એજન્સી આઈએનએક્સ મીડિયા કેસમાં કીર્તિની પીટર અને ઇન્દ્રાણી મુખર્જીની સામે બેસાડીને પૂછપરછ કરાશે. 28 ફેબ્રુઆરીએ લંડનથી પરત ફરતા સમયે કાર્તિકની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેને દિલ્હી લઈ જવાયો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ બાદ કાર્તિકને પટિયાલા હાઉસ કોર્ટમાં 1 માર્ચે 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જો કે હવે આ મામલે સીબીઆઈ સખ્ત કાર્યવાહી હાથ ધરી રહી છે. એટલું જ નહીં, આઈએનએક્સ મીડિયા કેસમાં પીટર અને ઇન્દ્રાણી મુખર્જીની સામે બેસાડીને કાર્તિકની પૂછપરછ કરાશે. તો ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર વિજય હાંસલ કર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી તેવા રાજ્યોમાં પણ બીજેપીનો કેસરિયો લહેરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશામાં પણ બીજેપી સત્તા હાંસલ કરશે. ભારતીય જનતા પાર્ટી आने वाले समय में न केवल कर्नाटक और केरल में अपितु पश्चिमी बंगाल और उड़ीसा में भी भारतीय जनता पार्टी आदरणीय प्रधानमंत्री जी के विकास और सुशासन के मंत्र को आगे करते हुए उनके नेतृत्व में आदरणीय अमित शाह जी के कुशल रणनीति के अंतर्गत भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के पुरुषार्थ से वहां पर इन सभी राज्यों में भी भारतीय जनता पार्टी की विजय पताका पहनाने में हम लोग सफल होंगे. અમદાવાદને મેઘા અને હેરિટેજ સિટીની ઓળખ મળી છે, પરંતુ મહાનગરપાલિકાના નિંભર તંત્રને કારણે આ ઓળખ પર બટ્ટો લાગી રહ્યો છે. જેને મેઘા સિટી ગણાવાય છે તે અમદાવાદમાં જ કચરાનો 75 ફૂટ ઊંચો ગંજ ખડકાયો છે, જેના કારણે આસપાસના લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. મેગા સિટી અને હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા અમદાવાદમાં કેટલાક લોકો સાક્ષાત નરકાગારમાં જિંદગી ગુજારતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. મહાનગરપાલિકાના અણઘડ વહીવટના પાપે પિરાણામાં કચરાની ડમ્પિંગ સાઇટમાં ખડકાયેલા કચરાના ગંજને કારણે અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.
પિરાણામાં ડમ્પિંગ સાઇટ પર કચરાનો 75 ફૂટ ઊંચો પર્વત સર્જાયો છે, જે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયો છે. પિરાણાની ડમ્પિંગ સાઇટ પર દરરોજ 4600 મેટ્રિક ટન કચરો ઠલવાય છે, જેની સામે ફક્ત 750 ટન કચરાની જ પ્રોસેસ થાય છે. કચરામાંથી મિથાઇલ ગેસ નીકળે છે, તો પવન સાથે રજકણો પણ હવામાં ઉડે છે. આવી સ્થિતિમાં આસપાસના રહીશો ફેફસાની બીમારી તેમજ ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આ ડમ્પિંગ સાઇટની ગંભીરતા જાણે છે અને આ માટે કોર્પોરેશનને તેમણે 20 વધુ નોટિસ ફટકારી છે. પરંતુ નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી જે કચરાની સફાઈ લોકોને બીમારીથી બચાવે છે, તે જ કચરો એકઠો થઈને હવે લોકોને માંદગીના ખાટલે પહોંચાડી રહ્યો છે. તેમજ તંત્રએ વિવિધ કંપનીઓને ડમ્પિંગ સાઇટ પરથી કચરાનો નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ તો આપ્યો, પરંતુ ભ્રષ્ટાચારના બોરિંગમાં કચરા નિકાલની કામગીરી પણ અટવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમય થયો છે એક બ્રેક નો, વધુ સમાચાર જોઈશું એક બ્રેક બાદ. વધારે ચાલે અને વીજળી બચાવે, વાપરો એલઈડી લાઇટ અને બચાવો 80% સુધી વીજ બિલ. ઓછું વીજ બિલ, વધુ પ્રકાશ, કારણ કે આ છે ઇન્ડિયાની લાઇટ. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે આજે જ સંપર્ક કરો 8000777335. સત્યના સહારે પૂછીશું જનતાના સવાલ, જાણીશું નેતાઓ પાસેથી પ્રજાના હિતની વાત. ના કોઈ ડર, ના કોઈ વિવાદ, સચોટ વાત, સીધી મુલાકાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ડીસાના રીસાલા બજારમાં પસાર થતી મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું હતું, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા પાણીના કનેક્શન પર મીટર લગાવવાના વિચારો કરી રહ્યા છે, ત્યારે ડીસાની પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની નદીઓ વહી રહી છે, જેમાં ભાજપના બે નેતાઓ આમને સામને અપશબ્દો બોલીને બાખડ્યા હતા. ડીસાના રીસાલા બજારમાં પસાર થતી મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું હતું, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ આ મામલે સ્થાનિક ભાજપના કોર્પોરેટર અને ભાજપના અગ્રણી નેતા વચ્ચે તૂતુ મેમે સર્જાતા મામલો બિચક્યો હતો અને બીભત્સ ગાળા ગાળી સુધી પહોંચી ગયો હતો. પરિણામે વેડફાતા પાણીના પ્રશ્નને બાજુમાં મૂકીને સ્થાનિકોએ ભાજપના નેતાઓને શાંત પાડવાની કામગીરીમાં જોતરાયા હતા, જ્યારે હવે ઉનાળાના પ્રારંભ પૂર્વે જ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી કાળા કકળાટની સમસ્યા સર્જી રહ્યું છે. ત્યારે ડીસા ખાતે ગત રવિવારની મોડી સાંજે શહેરના હારદસમાં ગણાતા રીસાલા બજારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જો કે નગરપાલિકા દ્વારા પાઇપલાઇન રિપેર કરી હોવા છતાં રવિવારે આ પાણીની પાઇપલાઇનમાં ફરીથી મોટું ભંગાણ સર્જાયું હતું, જેના કારણે રીસાલા બજારના 4 રસ્તા સુધી પાણીની નદીઓ વહી હતી, જેના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. આ મામલે લોકોએ નગરપાલિકામાં જાણ કરી હતી, જેથી ડીસાના ભાજપના કોર્પોરેટર દેવુભાઈ માણી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ ગૌસંતાન કન્વીનર વચ્ચે આ મામલે તૂતુ મેમે સર્જાઈ હતી. બાદમાં સમગ્ર મામલો વસતા બંને ભાજપના નેતાઓ વચ્ચે બીભત્સ ગાળા ગાળી સુધી મામલો પહોંચી ગયો હતો. બનાવના પગલે આસપાસમાંથી વેપારીઓ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં નગરપાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવીને પાણીની પાઇપલાઇનમાં પડેલ ભંગાણ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે કહેવત છે કે રાંડ્યા પછી ઢાપણ આવે તેમ પાલિકા દ્વારા તૂટેલ પાઇપને રિપેર કરતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને ડીસા નગરપાલિકા દ્વારા પાણીના કનેક્શન પર મીટર લગાવવાના વિચારો કરી રહ્યા છે, ત્યારે ડીસાના પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા સામે અનેક સવાલો ઉભા થાય છે અને ત્યાં હજારો લીટર પાણી રોડ પર વહેતા આ માર્ગેથી પસાર થઈ રહેલ વાહન ચાલકો અને દુકાનદારોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આ માર્ગ પર થઈ રહેલ ગંદકીના કારણે જો રોગચાળો ફાટી નીકળે તેની પાછળ જવાબદાર કોણ વગેરે વગેરે સવાલો હાલ ચર્ચાના ચગડોળે ચડ્યા છે. ત્યારે વિકાસના નામે બૂમો પાડતી નગરપાલિકા ખરેખર વિકાસના કામો હાથ ધરે તેવું સ્થાનિક વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. રીસાલા બજારના સ્થાનિકો તેમજ દુકાનદારો 2 દિવસથી પાણી વગર વલખા મારી રહ્યા છે.
ત્યારે ડીસાના હાડસામાં ગણાતા રિસાલા બજારમાં છેલ્લા બે દિવસથી પાણીને મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોવાથી ચાર રસ્તા સુધી પાણીની નદીઓ વહી હતી, જ્યારે પ્રાથમિક સુવિધા ગણાતું પીવાનું પાણી આ વિસ્તારોમાં લોકો સુધી ન પહોંચતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રકાશ ગોસ્વામી સાથે CN24 ન્યૂઝ ડીસા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ પોલીસે જુદી જુદી જગ્યાએથી દારૂ ભરેલી ત્રણ ગાડીઓ સાથે પાંચ ઇસમોની અટકાયત કરી હતી અને રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે, તો બીજી તરફ બુટલેગરો પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવા પાછી પાની નથી કરતા અને અવનવા કિમિયા અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ પોલીસે દારૂ ભરેલી ત્રણ ગાડીઓ સાથે પાંચ વ્યક્તિની અટકાયત કરી છે અને 10 લાખ કરતાં પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે લવારા ગામ પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એક ઇસમની અટકાયત કરી અને તે બાદ ધાનેરાના વાલેર ગામ પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે ત્રણ વ્યક્તિની અટકાયત કરી, ત્યારે થરાદ પોલીસે પણ દારૂ ભરેલી ગાડી સાથે એક ઇસમની અટકાયત કરી છે. અત્યારે ધાનેરા અને થરાદ પોલીસે દારૂ અને ગાડી સાથે ઇસમોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ ગલચર સાથે CN24 ન્યૂઝ બનાસકાંઠા. કોઈ પણ પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરમાં જો કોઈ બોમ્બથી ઉડાવવાના સમાચાર મળે તો તે સમયે શું કરવું, કેવી તકેદારી લેવી, આ અંગેની અરવલ્લી જિલ્લાના મુખ્ય યાત્રાધામ શામળાજી મંદિરમાં મોક ડ્રિલ યોજવામાં આવી હતી, જે માટે સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જો કે આ પ્રમાણેની દોડધામ જોઈને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. અરવલ્લી જિલ્લાના મુખ્ય યાત્રાધામ શામળાજી મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી સમાચાર સાંભળતા જ સૌ કોઈ ચિંતાતુર બની જાય છે, પરંતુ આ એક મોક ડ્રિલનો ભાગ છે. પોલીસનો કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ જોઈને આપને લાગશે કે મંદિરના પરિસરમાં કંઈક અનહોનીના એંધાણ છે, પરંતુ હકીકત છે કે અહીં પોલીસ કાફલા દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પ્રશાસનને નનામો પત્ર મળે કે શામળાજીના મંદિરને બોમ્બથી ઉડાડી દઈશું, તે સમયે પોલીસે શું કરવું, કેવા પ્રકારની તકેદારી લેવી, શું સાવધાની રાખવી વગેરે બાબતો અંગેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ દરમિયાન બે શખ્સોને આરોપી તરીકે દર્શાવાઈ પકડવામાં આવ્યા હતા. પોલીસની આ સમગ્ર કામગીરી જોઈને દર્શનાર્થીઓ ગભરાઈ ગયા હતા, પરંતુ પોતાની ટ્રેનિંગનો એક ભાગ છે તેવું પોલીસ દ્વારા જણાતા આખરે તેઓ ભયમુક્ત બનીને ભગવાનના દર્શન કરી હાશકારો મેળવ્યો હતો. ઋતુલ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. તો બીજી તરફ ખેડાના ગળતેશ્વર તાલુકામાં આવેલા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં વારંવાર સુરક્ષાના સાધનોના અભાવને કારણે જીવલેણ ઘટનાઓ બની રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાતી નથી. ખેડાના ગળતેશ્વર તાલુકામાં આવેલા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા યુનિટ નંબર 5-6 વચ્ચે આવેલ લિફ્ટનો રસ્તો તૂટી જતા શ્રમજીવીનું મોત નિપજ્યું હતું, તેમજ અન્ય બીજા બેને ઈજા થઈ હતી. ઉપેન્દ્ર કિશોર રાય યાદવ નામના 20 વર્ષના મોલનપુર બિહારના યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવક AM ઇલેક્ટોર નામની કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. લિફ્ટ તૂટી પડતા રૂટીન કામકાજ અર્થે કામ કરતા યુવકો 60 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. ત્યારબાદ મરનાર યુવકને PM અર્થે સેવાલિયા સરકારી દવાખાના ખાતે ખસેડાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વળાંકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં સુરક્ષાના સાધનોનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા. હવે જોવાનું રહ્યું કે આ અકસ્માત બાદ તંત્ર શું પગલા લે છે. મોસિન વોરા સાથે CN24 ન્યૂઝ સેવાલિયા. દેશની રક્ષા માટે સર્વસ્વ કુરબાન કરવા વાળા જવાન જ્યારે પોતાની ફરજ પૂરી કરીને હેમ ખેમ ઘરે પહોંચે છે ત્યારે તે દ્રશ્ય અશ્રુભીનું બની જાય છે. આવું જ એક દ્રશ્ય સર્જાયું છે ઘોઘંબા તાલુકાના પરોલી ગામમાં, જ્યાં 16 વર્ષથી પંજાબ સિયાચીન બોર્ડર પર દેશ કાજે રક્ષા કરનાર રણવીરસિંહ પેશરાણાનું ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આપણી સુરક્ષા માટે દિવસ રાત ઠંડી તડકો કે વરસાદની પરવા કર્યા વગર દેશની રક્ષા માટે ખડે પગે રહેનાર ભારતીય સેના ઉપર આપણે સૌને ગર્વ છે. પોતાના જીવના જોખમે જવાનો આપણા દેશને સુરક્ષિત અને સલામત રાખે છે. એમની નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાને આખો દેશ સલામ કરતો હોય છે.
ત્યારે ઘોઘંબા તાલુકાના પરોલી ગામના પ્રથમ આર્મીમાં જનાર રણવીરસિંહ નરેન્દ્રસિંહ પેશરાણાએ રાષ્ટ્ર સેનાની ભાવના સાથે આર્મીમાં જોડાઈ 16 વર્ષ બાદ નિવૃત્ત થઈને માદરે વતન ઘોઘંબા આવ્યા છે. ઘોઘંબા તાલુકાના હિન્દુ મુસ્લિમ યુવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પછાત અને આદિવાસી ગણાતા ઘોઘંબા તાલુકાના પરોલી ગામના રાજપૂત સમાજમાંથી આવતા રણવીરસિંહ પેશરાણા ગામમાં પ્રથમ આર્મીમાં જનાર વ્યક્તિ છે. ગ્રામજનોએ રણવીરસિંહના રાષ્ટ્ર સેવાના મક્કમ મનોબળને બિરદાવ્યું હતું. તો રણવીરસિંહ પેશરાણા દેશભક્તિની મળેલ આ તકને ગૌરવપૂર્ણ ગણાવે છે. હું આર્મીમાં 18 મહા રેજિમેન્ટની અંદર 16 વર્ષ 1 મહિનાની જોબ કરી, દેશની સેવા કરી, આજે રિટાયરમેન્ટ લઈ અને ઘરે પરત પાછો આવ્યો છું, જેમાં મારા ગ્રામજનોના વડીલો, માતાઓ, બહેનો તથા યુવાનોએ જે મારું જે ભવ્ય સમારોહ નું આયોજન કર્યું તે બદલ હું એ લોકોને બહુ આભાર વ્યક્ત કરું છું. મેં આ મારી ટોટલ 16 વર્ષ 1 મહિનાની જોબની અંદર સ્ટાર્ટિંગમાં મેં પંજાબ બોર્ડરથી લઈ સિયાચિન ગ્લેશિયરમાં, એના પછી મેં જમ્મુ એન્ડ કાશ્મીર, એના પછી મેં આસામ કોખરાજારની અંદર જોબ નભાવી છે, એના પછી હું આવ્યો છું રાજસ્થાનની અંદર. એવી રીતે મેં 16 વર્ષ 1 મહિનાની અંદર દેશના વિભિન્ન પ્રકારના વિભિન્ન ક્ષેત્રોની અંદર મને જે જોબ કરવાની અને જે મને સેવા કરવાનો મોકો મળ્યો છે એની આર્મી દ્વારા એને મને ફરજ બજાવી છે. રણવીરસિંહ પેશરાણાનું ઘોઘંબામાં સ્વાગત કર્યા બાદ પરોલી ગામમાં લોકોએ તેમનું ફૂલેકું ફેરવ્યું હતું. તો તેમના ઘરના લોકોએ તેમને કંકુ અને ચોખાના વધામણાથી વધાવ્યા હતા અને 16 વર્ષ બાદ દીકરાના ઘરે પરત ફરતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. રજાઓમાં જ્યારે રણવીરસિંહ ઘરે આવતા ગામના યુવાનોને આર્મીની ટ્રેનિંગ અને દેશભક્તિનું મહત્વ જણાવતા, જેના પરિણામે અત્યારે ગામમાંથી 25 જેટલા યુવાનો ભારતીય સૈન્યમાં છે. એટલે કે 16 વર્ષ સરહદ પર ફરજ નિભાવ્યા બાદ હવે ઘરત પર્યા પછી પણ રણવીરસિંહ યુવાનોને કેમ્પ ખોલી સૈન્યની ટ્રેનિંગ આપી દેશભક્તિ નિભાવવા માંગે છે. ફિરોજ શેખ સાથે CN24 ન્યૂઝ ઘોઘંબા. આ બુલેટિનને સમાપ્ત કરીશું. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. આપનો આભાર. નમસ્કાર.